નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપ સર્વની તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે, તે નવી સ્વઅધ્યયન પોથીના ભાગ 2માંથી અંગ્રેજી વિષયના યુનિટ નંબર 2 મો ચોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તેના બધા જ વિષય તમે જોઈ શકો છો, એમ બધા જ વિષય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, સમાજ, ગણિત, તે બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જોવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે અવશ્ય જોડાઈ જજો, જેથી જેમ જેમ આવનારા વિડીયો આવતા જાય તેમ તેમ તમને તેની PDF અને વિડીયોની લિંક તમને મળતી રહે. ચાલો શરૂઆત કરીએ યુનિટ નંબર 2 મો ચો. શરૂઆત કરતાં પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 6 એના અંગ્રેજી વિષયની નવનીત, અહીં આપણને ઇન્ટરફેસ દેખાય છે, તે લોન્ચ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત જે છે, નવનીતની અંદર સમજૂતી, સંપૂર્ણ સોલ્યુશન, તમામે તમામ સવાલોના જવાબ, સ્પેલિંગ, ગ્રામરનો જવાબ અને ગ્રામરની સમજૂતી, એમ બધી જ વસ્તુ હોય છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ સાહિત્ય, તમામે તમામ જવાબ તમને આમાંથી મળી જાય છે. અંગ્રેજી ભણવા માટે વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને વાલીઓની નવનીત વર્ષોથી પ્રથમ પસંદગી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બેઠા અંગ્રેજીની નવનીત મંગાવી શકો છો. માત્ર અંગ્રેજીની જ નહીં, ધોરણ 3 થી 12ની બધા જ વિષયની નવનીત તમે સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેમાંથી તમે મંગાવી શકો છો. અથવા તો આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને પણ તમે અમારી પાસેથી ઘરે બેઠા ફ્રી ડિલિવરી ચાર્જ સાથે આ નવનીત મંગાવી શકો છો. ચાલો આગળ વધીએ, કરીએ શરૂઆત યુનિટ નંબર 2 મો ચો. ચાલો એક્ટિવિટી નંબર 1 કહે છે, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિક ઓર્ડર, એટલે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં જે છે આપણે લખવાના છે. આપણે જોઈ શકીએ છીએ અહીં આપણને ઓરેન્જ, એપલ, ગ્રેપ્સ, પાઇનએપલ જેવા શબ્દો આપણને આપેલા છે. તો ચાલો એને ક્રમમાં ગોઠવીએ. અહીંયા છે એપલ, બ્રિન્જલ, કેબેજ, કેરેટ, ગ્રેપ્સ, ત્યારબાદ આવશે આઈસ્ક્રીમ, લેમન, મીલ, મિલ્ક, ઓરેન્જ, ત્યારબાદ આવશે પીઝ, પાઇનેપલ, ટી, ટમેટો, વોટરમેલન. આગળ વધીએ, એક્ટિવિટી નંબર 2 કહે છે, ઇન સર્કલ ધ ઓડ વર્ડ્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેટ ઓફ વર્ડ્સ, એટલે કે નીચેના શબ્દોમાંથી અલગ પડતા શબ્દો, કંઈક ઓડ હોય, અલગ હોય તેવા શબ્દો ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો એવી રીતે પહેલો શબ્દ જે છે, દિવાળી, ક્રિસમસ, હોલી અને મંડે, એમાં મંડે ઉપર સર્કલ કરીશું. ત્યારબાદ બીજામાં મોર્નિંગ, ટુડે, ઇવનિંગ, આફ્ટરનૂનમાંથી ટુડે ઉપર સર્કલ કરીશું. ત્યારબાદ એલિફન્ટ, કેટ, રેબિટ અને પેરટમાંથી પેરટ ઉપર સર્કલ કરીશું. પછી રિપ્લાઇડ, શોડ, લન્સ અને કોલ્ડ ઉપર આપણે લન્સ ઉપર સર્કલ કરીશું. પછી છે રિવર, ગ્રાસ, વેલ અને પોન્ડ, એમાં આપણે ગ્લાસ ઉપર જે છે સર્કલ કરીશું. પછી છે સી પીસ, ટ્રી ફ્રી, થીસ પ્લીઝ, હાઉસ, ગાર્ડન. તો આ બધી રાઇમ છે અને આમાં રાઇમ નથી બેસતી, એટલે આપણે હાઉસ અને ગાર્ડન ઉપર સર્કલ કરીશું. અને ત્યારબાદ છેલ્લું છે બનાના, મેંગો, સમર અને એપલ, જેમાં આપણે સમર ઉપર સર્કલ કરીશું. પછી 8મું આપણને આપ્યું છે થર્સડે, વેકેશન, હોલિડે અને સન્ડે, જેમાં આપણે થર્સડે ઉપર સર્કલ કરીશું. પછી છે સ્કીપિંગ, હોપિંગ, જોગિંગ, ગરબા, જેમાં આપણે ગરબા ઉપર સર્કલ કરીશું. પછી છે ડૉક્ટર, કંડક્ટર, કલેક્ટર અને ટીચર, જેમાં આપણે કંડક્ટર ઉપર સર્કલ કરવાના છીએ. ચાલો આગળ વધીએ, એક્ટિવિટી નંબર 3 કહે છે કે કોલમ એ હેઝ અ નેમ ઓફ ડિફરન્ટ પ્રોફેશન્સ, કોલમ બી હેઝ અ ડિફરન્ટ ટૂલ્સ ધે યુઝ એન્ડ કોલમ સી હેઝ અ પ્લેસ વેર ધે વર્ક એટ, એટલે કે કોલમ એમાં અલગ અલગ વ્યવસાયકારોના નામ લખ્યા છે, કોલમ બીમાં તેના સાધનોના નામ લખ્યા છે અને કોલમ નંબર સીમાં તે કઈ જગ્યાએ કામ કરે છે તે જગ્યાના નામ લખેલા છે. તો તેના આધારે જે છે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક આપણે જોઈ શકાય છે, અહીંયા આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. તો એના જવાબ નીચે મેં તમારા માટે તૈયાર કર્યા છે. પહેલું એક્ઝામ્પલ આપણા માટે તૈયાર હતું પોસ્ટમેન, લેટર્સ, પોસ્ટ ઓફિસ. એવી રીતે બીજામાં આવશે ફાર્મર, બુલોક કાર્ટ, ફાર્મ. પછી આવશે ટીચર, ચોકસ્ટિક, ક્લાસરૂમ. ચોથામાં આવશે ફોટોગ્રાફર, કેમેરા, સ્ટુડિયો. પછી આવશે ડૉક્ટર, સ્ટેથોસ્કોપ, હોસ્પિટલ. પછી આવશે પોલીસ, ગન અને પોલીસ સ્ટેશન. ચલો આગળ વધીએ, એક્ટિવિટી નંબર 4 કહે છે, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ રેટ, અહીંયા આપણને એક ઉંદરનું ચિત્ર આપેલું છે. ડિસ્ક્રાઇબ ઇટ યુઝિંગ ઇટ વર્ડ્સ, અને શબ્દોને ધ્યાનમાં લઈને, કૌંસમાં જે આપણને શબ્દો આપ્યા છે તે શબ્દોને ધ્યાનમાં લઈને જે છે આપણે શબ્દોમાં, એટલે કે એનું વાક્યોમાં વર્ણન કરવાનું છે. જો શબ્દો આપણને આપ્યા છે એનિમલ, લોર્ડ ગણેશાસ, વ્હીકલ, કેટ, એનિમી, કટ, ટીથ વગેરે જેવા શબ્દો છે. તો ચાલો તમારા માટે જવાબ તૈયાર છે. અ રેટ, અ રેટ ઇઝ અ સ્મોલ એનિમલ. અ
અ રેટ ઇઝ અ વ્હીકલ ઓફ લોર્ડ ગણેશા. અ રેટ એન્ડ કેટ આર એનિમીઝ. અ રેટ કટ એનીથિંગ. અ રેટ હેવ શાર્પ ટીથ. પીપલ હેટ ધેમ. અ રેટ ઓલ્સો કોલ્ડ એઝ અ માઉસ. લેટ્સ ગેટ અ ટ્રેપ માઉસ ઇન માય હોમ. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 3-8 નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. 2024-25 વર્ષની જે નવી સ્વ અધ્યયન પોથી છે એ બધા જ ભાગો તમામે તમામ વિષયના તમામે તમામે ભાગના સોલ્યુશન તમારા માટે તૈયાર છે. તેની PDF તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે સ્વ અધ્યયન પોથી પણ ન હોય તો તમે સ્વ અધ્યયન પોથી પુસ્તક પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 9909435028 પર અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન કરીને પણ તમે આ વસ્તુ મેળવી શકો છો. તો આજે જ મેળવો અને આ ઓફરનો લાભ ઉઠાવો. પછી કહે છે એક્ટિવિટી નંબર 5, રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ કેરફુલી એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. કે નીચેના ટેક્સ્ટને એટલે કે નીચેના પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચો અને સમજો. તો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે, આઈ ચેકડ ઇટ નામનો જે છે પેરેગ્રાફ છે. પછી એક્ટિવિટી નંબર 5B કહે છે હિયર આર સ્ટેટમેન્ટ્સ ઇન એ એન્ડ ધેર ફંક્શન ઇન બી. એટલે કે વિભાગ એમાં વાક્યો આપ્યા છે અને વિભાગ બીમાં તે વ્યક્ત થતા કાર્યો લખ્યા છે. મેચ ધેમ એટલે કે તેને જોડવાના છે. તો ચાલો જોડીએ. અહીંયા આપણને જોડકામાં એ અને બી બંને ભાગ દેખાય છે. જવાબ જોડીને તમારી સામે છે. પહેલાંમાં છોટું કમ આઉટ બોલનાર છે, ઓર્ડર એક પ્રકારનો હુકમ છે. પછી વેલકમ મિસ્ટર મોટું, તે વેલકમ્સ એટલે કે સ્વાગત ભર્યો ભાવાર્થ છે. પછી વેર ઇઝ છોટું એક પ્રશ્ન છે એટલે ઇન્કવાયરી લખીશું. ચોથામાં છે ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાય, ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. આ એક પ્રકારની વિનંતી છે એટલે આપણે રિક્વેસ્ટ લખીશું. પછી થેન્ક્સ ફોર ધ બ્લેન્કેટ, આ આભાર વ્યક્ત કરી રહ્યા છે એટલે આપણે એમાં થેન્ક્સ લખીશું. નો થેન્ક્સ આઈ એમ ઇન હરી, તેમાં જવાબ આવશે રિજેક્ટ્સ પોલાઇટલી. બરાબર છે. ચાલો આગળ વધીએ. એક્ટિવિટી નંબર 6 કહે છે સ્ટડી ધ ફોલોઈંગ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ ગિવન બિલો ઇટ. એટલે કે નીચેનો અભ્યાસ કરો, નીચેના ચિત્રનો અભ્યાસ કરો અને નીચે આપેલા વિધાનો પૂર્ણ કરો. તો અહીં આપણને દેખાય છે અલગ અલગ બાળકો જે છે અલગ અલગ ક્રિયા કરી રહ્યા છે. જય જે છે વાંચવા બેઠો છે, હાર્દિક પતંગ ચગાવે છે, શિવમ ફૂટબોલ રમે છે, રોહિત અને પાખી જે છે એ સ્કૂલે જઈ રહ્યા છે એવું લાગે છે, અને ઈલા દોરડા કૂદે છે. તો એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાંમાં આવશે ધેર આર બ્લેન્ક ગર્લ્સ ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે 2. પછી બીજામાં આવશે ધેર આર ખાલી જગ્યા બોયસ ઇન ધ પિક્ચર, જવાબ આવશે 4. પછી ઈલા ઇઝ પ્લેઇંગ વિથ, તો જવાબ આવશે સ્કીપિંગ રોપ. ચોથો સવાલ છે હુ ઇઝ રીડિંગ અ બુક, જવાબ આવશે જય ઇઝ રીડિંગ અ બુક. પછી છે પાંચમું હુ આર ટોકિંગ, જવાબ આવશે રોહિત એન્ડ પાંખી આર ટોકિંગ. છઠ્ઠું છે વોટ શુડ વી વિયર ઇન ધ ફૂટ વાઇલ પ્લેઇંગ ફૂટબોલ, એટલે કે ફૂટબોલ રમતી વખતે આપણે પગમાં શું પહેરવું જોઈએ, શૂઝ પહેરવા જોઈએ કે ગ્લવ્સ, તો જવાબ આવશે શૂઝ. સાતમું છે ઇઝ હાર્દિક એન્જોઈંગ વાય, કે શું હાર્દિક મજા કરી રહ્યો છે શા માટે, તો જવાબ આવશે યસ હાર્દિક ઇઝ એન્જોઈંગ બીકોઝ હી ફ્લાઇંગ કાઇટ્સ. પછી છે આઠમું ચિલ્ડ્રન આર ઇન ધ પિક્ચર, તો ચિલ્ડ્રન બાળકો કેવા છે, તો બાળકો આવશે હેપી એટલે કે ખુશ. ચાલો એક્ટિવિટી નંબર 7 તરફ આગળ વધીએ. કહે છે કે સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ, એટલે કે નીચેના ગ્રાફનો અભ્યાસ પૂર્ણ કરો અને વાક્ય પૂર્ણ કરો. તો ગ્રાફમાં આપણને રોહન, હેમા, સુધા, કેતકી, ઝહીર અને બીજલના આ ગ્રેડ અહીંયા આપણને દર્શાવેલા છે. તો એના આધારે ખાલી જગ્યાઓ છે કે ધીસ ગ્રાફ શોઝ ધ રિઝલ્ટ ઓફ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ, તો કેટલા વિદ્યાર્થીઓના છે, 6 વિદ્યાર્થીઓ એટલે જવાબ આવશે 6. પછી છે ખાલી જગ્યા ગ્રેડ્સ આર મેન્શન ઇન ધ ગ્રાફ, ગ્રાફમાં કેટલા ગ્રેડ્સ મેન્શન કરેલા છે, તો કે 5 એટલે 5 લખીશું. હેમા ગોટ A1 ગ્રેડ, કેતકીઝ ગ્રેડ ઇઝ A2, હેમા હેઝ ધ હાઇએસ્ટ ગ્રેડ, રોહન ગોટ C1 અને સાતમામાં આવશે ધ હાઇએસ્ટ ગ્રેડ ઇઝ A1 એન્ડ લોએસ્ટ ગ્રેડ ઇઝ D2. આઠમો છે વોટ ડુ યુ થિંક રિઝલ્ટ શુડ બી શોન ઇન ધ માર્ક્સ ઓર ગ્રેડ્સ, કે તમને પૂછે છે કે તમારા મતે રિઝલ્ટ જે છે પરિણામ જે છે એ માર્ક્સના આધારે આપવું જોઈએ કે ગ્રેડના આધારે, તો જવાબ છે ગ્રેડ્સ. ચાલો એક્ટિવિટી નંબર 8 તરફ આગળ વધીએ કે રીડ ધ ફોલોઈંગ પોયમ એન્ડ રાઇટ રાઇમિંગ વર્ડ્સ, નીચેની કવિતા વાંચો અને તેના રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો આપણને કવિતા દેખાય છે આઈ સી ક્લાઉડ્સ ધે લુક સો પફી, બિગ એન્ડ લિટલ, લિટલ એન્ડ ફ્લફી, ક્લાઉડ્સ બ્લોક ધ સન ધે બ્રિંગ ધ શેડ, લુક રિયલી ક્લોઝલી સી વોટ પિક્ચર્સ આર મેડ, આઈ ડોન્ટ માઇન્ડ અ ક્લાઉડી ડે બટ લુક આઉટ રેઇન કુડ બી ઓન ધ વે.
તો એના આધારે રાઇમિંગ વર્ડ્સ તમારા માટે તૈયાર છે, ફ્લફી ફ્લફી, ડે વે અને શેડ મેડ. આગળ વધીએ. એક્ટિવિટી નંબર નવ કહે છે કે સે વુ એમ આય, એટલે કે હું કોણ છું તે કહો. પહેલું છે આઈ નીડ બુક્સ, અ બ્લેકબોર્ડ, ચોક એન્ડ ડસ્ટર. કોણ હોય? તો આઈ એમ અ ટીચર. પછી છે આઈ યુઝ અ ટ્રેક્ટર, સીડ્સ, સિકલ, વોટર. તો કોણ હોય? તો આઈ એમ અ ફાર્મર. ત્રીજું છે આઈ હેવ અ પેર ઓફ સીઝર્સ, આ સ્વિંગ મશીન. તો કાતર અને સ્વિંગ મશીન કોઈની પાસે હોય? તો કે ટેલર પાસે. ચોથું છે આઈ ગો ટુ સ્કૂલ, આઈ સ્ટડી ધેર, ધ ટીચર ટીચિસ મી, આઈ એમ અ સ્ટુડન્ટ. પાંચમામાં આવશે આઈ યુઝ બ્રિક, સેન્ડ, સિમેન્ટ, વોટર, સ્પેડ. કોની પાસે હોય આ બધું? તો કે મેસન એટલે કે કડિયા પાસે. ચાલો એક્ટિવિટી નંબર 10 કહે છે સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ વર્ડ્સ અંડરલાઇન એન્ડ રી રાઇટ ધ પેરેગ્રાફ. એટલે કે ફકરામાં નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરો અને ફકરો ફરીથી લખો. આપણને પેરેગ્રાફ દેખાય છે કે પેરેગ્રાફમાં ઘણી બધી ખાલી જગ્યાઓ છે, અંડરલાઇન કરેલા શબ્દો છે, જેમાંથી આપણે યોગ્ય ઓપ્શન જે છે પસંદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જવાબ નીચે તૈયાર છે. ખાલી જગ્યામાં પહેલામાં આવશે વોઝ, બીજામાં વર, ત્રીજામાં વર, પછી આર, પછી હેડ, પછી હેડ, પછી હેડ આવશે, ત્યારબાદ વોઝ, વોઝ અને વોઝ આવશે ત્રણેયમાં, પછી એનામાં વેર આવે છે, ત્યારબાદ વેર, પછી વોઝ અને છેલ્લી ખાલી જગ્યામાં વેર આવશે. ચલો અહીંયા આપણને હેપી બર્થડે લખેલું જે છે, એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. શું કહે છે? ડિસ્ક્રાઇબ યોર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન, ફોલો ધ અબાઉટ એક્ઝામ્પલ. ઉપર આપેલા એક્ઝામ્પલના આધારે તમારા છેલ્લા બર્થડેનું તમારે વર્ણન કરવાનું છે. તો તમારા માટે જવાબ તૈયાર છે. હેલો, આઈ એમ પ્રિયા, ટુડે ઇઝ માય બર્થડે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબન્સ. ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બિગ કેક વિથ કેન્ડલ્સ ઓન ઇટ. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન. ટુ વુમન આર સર્વિંગ સ્નેક્સ એન્ડ કૂલ ડ્રિંક્સ. વન મેન હેઝ અ કેમેરા રાઉન્ડ ઓન હિઝ નેક. There are many toys, gifts and flowers in the room. The music is also being played. Everyone is happy. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા બર્થડેનું વર્ણન કરી નાખ્યું. એક્ટિવિટી નંબર 11 કહે છે કે રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ, ફાઇન્ડ ધેર મિનિંગ્સ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ રાઇટ ઇન ધ ગિવન સ્પેસ. એટલે કે નીચેના શબ્દો વાંચો, તેમનો અર્થ શબ્દકોશમાંથી શોધો અને ખાલી જગ્યામાં લખો. તો ચાલો તમારા માટે જવાબ તૈયાર છે. પહેલામાં ગેસ્ટ્રીસ એટલે મહેમાન થાય છે, પછી ક્રિસમસ એટલે કે નાતાલ થાય છે, સેલિબ્રેશન એટલે ઉજવણી, ડેકોરેટેડ શણગારવું, હોટલ એટલે હોટલ, પ્રિપેરિંગ એટલે તૈયાર કરવું અને કેક એટલે કેક. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ જવાબ તમારા માટે તૈયાર છે. તમે જોઈ શકો છો નીચે પણ આપણને અલગ અલગ સ્પેલિંગ આપેલા છે. સ્વીટ ડીશ એટલે મીઠી વાનગી, રિસીવ એટલે સ્વીકારવું, રિલેટિવ્સ એટલે સંબંધી, ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સ્માઇલ એટલે હસવું, સ્લેપિંગ એટલે રોપા, વોટરિંગ એટલે કે પાણી પાવું. આગળ આપણે પાછા લોંગ ટાઈમ એટલે કે લાંબો સમય, કમ આઉટ એટલે કે બહાર આવવું, શાઉટ એટલે બૂમ, એંગ્રી એટલે ગુસ્સો, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ અને સ્વિમસૂટ એટલે કે સ્વિમસૂટ એટલે કે જે તરતી વખતે પહેરવાના કપડાં હોય તેની વાત કરે છે. આગળ વધીએ. એક્ટિવિટી નંબર 12 કહે છે અરેન્જ એન્ડ રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર ઓર્ડર. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે. તો અહીંયા આપણને જે છે સવાલ આપ્યો છે જેને આપણે ઘટનાક્રમમાં લખવાના છે. તો નીચે તમારી માટે જવાબ તૈયાર છે. પહેલામાં આવશે વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. બીજામાં આવશે બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. ત્રીજામાં આવશે મોટું વોઝ એન્જોઈંગ સ્વિમિંગ, ઇન ધેટ ટાઈમ છોટું કેમ એન્ડ શાઉટેડ. ચોથામાં આવશે છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ આઈ એમ સેટિસ્ફાઈડ, ગો એન્ડ સ્વિમ. પાંચમાં આવશે છોટું રિપ્લાઇડ આઈ જસ્ટ ચેકડ ધેટ યુ આર નોટ વિયરિંગ માય સ્વિમસૂટ. આગળ વધીએ. એક્ટિવિટી નંબર 13 કહે છે રાઇટ બિફોર અગેન્સ્ટ ધ સેન્ટેન્સ શોઈંગ ધ પાસ્ટ ઇન્ડિકેશન એન્ડ રાઇટ નાવ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ શોઈંગ પ્રેઝન્ટ. એટલે કે જે આ વાક્યોમાં નાવ આવતું હોય અને બિફોર આવતું હોય તેવા વાક્યોમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે જે ભૂતકાળ હશે ત્યાં બિફોર આવશે અને વર્તમાનકાળ હશે ત્યાં નાવ આવશે. તો એવી રીતે પહેલામાં આવશે બિફોર, બીજામાં નાવ, ત્રીજામાં બિફોર, ચોથામાં નાવ, પાંચમામાં બિફોર, છઠ્ઠામાં નાવ, સાતમામાં નાવ, આઠમામાં બિફોર આવશે. એવી રીતે નવમામાં અને દસમામાં બંનેમાં શું આવે છે? નાવ. ચલો આગળ વધીએ. એક્ટિવિટી નંબર 14 કહે છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ગિવન એન્ડ બિલો ધ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ. એટલે કે નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વાક્યોમાં સાચું સામે ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે.
તો ચિત્ર આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. તો આમાં ખરા ખોટા આપ્યા છે કે ધ રેડિયો ઇઝ ઓન ધ ટેબલ, તો જવાબ આવશે ટ્રુ. ધ ટેલિફોન ઇઝ બિહાઇન્ડ ધ પ્લાન્ટ, જવાબ આવશે ફોલ્સ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, જવાબ ટ્રુ આવશે. ધ લેમ્પ ઇઝ અંડર ધ સોફા, ફોલ્સ આવશે. ધ ટીવી ઇઝ ફ્રન્ટ ઓફ ધ સોફા, ટ્રુ. ધ ક્લોક ઇઝ ઓન ધ બુક્સ, ફોલ્સ આવશે. ધ બાઇક ઇઝ બિહાઇન્ડ ધ સોફા, ફોલ્સ આવશે. ધ રગ ઇઝ અંડર ધ ટેબલ, ટ્રુ આવશે. ધ પિલો ઇ આર ઓન ધ સોફા, ટ્રુ આવશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2, જેમાં આપણે યુનિટ નંબર 2ની સ્વઅધ્યયન પોથી ભાગ 2ની સોલ્વ કરી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ભાગ 2ની બીજી એક સ્વઅધ્યયન પોથીનો બીજો એક વિષય લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો.